તો નવસારી લોકસભા બેઠકમાં આવતી સુરતની ચાર વિધાનસભા ખાતે આવતીકાલે મતદાન થવાનું હોય ઈવીએમ વીવીપેટ સહિતની સામગ્રી લઈને પોલિંગ ઓફિસર સહિતનો સ્ટાફ બૂથ ખાતે રવાના થયા હતા. નવસારી લોકસભા મથક પર યોજાનારી ચૂંટણી માટે પ્રશાસન દ્વારા ડિસ્પેચિંગ કામગીરી શરૂ કરાઈ હતી, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર સહિત પોલિંગ સ્ટાફ દ્વારા મતદાન મથકે ઈવીએમ મશીન સહિતની સામગ્રી લઈને ડિસ્પેચિંગ સેન્ટર થઈ જુદા જુદા બૂથ પર રવાના થયા હતા. મજુરા વિધાનસભા સહિતની ચાર વિધાનસભા ખાતે પોલિંગ સ્ટાફ રવાના કરાયા હતા. સમગ્ર કામગીરી બાબતે અમારા સંવાદદાતા અમિત રાજપૂત દ્વારા ચૂંટણી અધિકારી સાથે વાતચીત કરી હતી. આવતીકાલની વાત કરવામાં આવે તો ત્રીજા તબક્કાનું મતદાન છે તે શરૂ થઈ જશે અને આપ સીધી તસવીરો અત્યારે હાલ જોઈ શકો છો. અત્યારે ઈવીએમ જે મશીનો છે અને તમામ જે સાધન સામગ્રીઓ છે તે ડિસ્પેચ કરવાની તૈયારી હાલ કરાઈ રહી છે. તમામ જે મતદાન મથકો છે ત્યાં ડિસ્પેચ માટે આ જે સાધન સામગ્રીઓ છે તે લઈ જવામાં આવી રહી છે. તો અને ભારે બંદોબસ્ત વચ્ચે આ સામગ્રીઓ લઈ જવામાં આવી રહી છે. બીજી તરફ આપણે વાત કરવામાં આવે તો અહીં પોલીસ જે બંદોબસ્ત છે તે મોટી સંખ્યામાં જોડાઈ ગયો છે. આ તમામ જે બસો છે બસમાં આ ઈવીએમ મશીનો અને અન્ય સાધન સામગ્રીઓ જઈ રહી છે. સીધી આપ તસવીરો જોઈ શકો છો. મોટી સંખ્યામાં અહીં જે અધિકારીઓ છે, કાર્યકર્તાઓ છે, જે સ્ટાફ જે ફાળવવામાં આવે છે તે તમામ લોકો અહીં મોજૂદ છે. બીજી તરફ આપણે વાત કરવામાં આવે તો આપણે જે અહીંના અધિકારી છે આપણે એમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની કામગીરી હાલ કરવામાં આવી રહી છે, કેટલા પોલિંગ બૂથો અત્યારે, કારણ કે સુરતની વાત કરવામાં આવે તો સુરત લોકસભા તો અત્યારે વિજેતા જાહેર થઈ ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના. તો અત્યારે સુરતના કેટલાક વિસ્તારો છે જેમાં નવસારી છે, નવસારી લોકસભાનો કેટલાક વિસ્તાર આવે છે, તો આપણી સાથે અધિકારી છે આપણે એમની સાથે વાત કરીશું. સાહેબ આપ જણાવશો કઈ રીતની પ્રક્રિયા હાલ હાથ ધરાય છે ઈવીએમ મશીન અને સાધન સામગ્રીને લઈને. અહીંયા મજુરા મત વિસ્તારના વિધાનસભા મત વિસ્તારના જે ડિસ્પેચિંગ થઈ રહ્યું છે આપણે વિઝ્યુઅલ જોતા હશો, એમાં રૂમમાંથી એમને ઈવીએમ તથા જરૂરી ઇલેક્શનલક્ષી સામગ્રી આપવામાં આવેલ છે અને નિર્ધારિત કરેલ વાહનમાં એ લોકો પોલીસ પ્રોટેક્શન સાથે મતદાન મથક તરફ જોવા નીકળી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થાને લઈને કેટલું ધ્યાન રાખવામાં આવ્યું છે? સુરક્ષા વ્યવસ્થાને લઈને ECIની ગાઈડલાઈન મુજબ જરૂરી તમામ બંદોબસ્ત અને પ્રોટેક્શન રાખવામાં આવ્યું છે. સમયગાળો શું રહેશે જનતા જાણવા માંગે? 7 થી 6 નો સમયગાળો છે, સવારના 7 થી સાંજના 6. વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ જશે સાંજના 6 વાગ્યા સુધી. તો ક્યાંક ને ક્યાંક તમામ લોકોનું કહેવું છે કે ગરમીનો સમય ચાલી રહ્યો છે અને આ તમામ વસ્તુને ધ્યાને લખે જે વહેલી સવારથી વહેલી સવાર સુધીમાં જો મતદાન કરી દેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એક જો ગરમીનો પ્રકોપ છે તેનાથી પણ બચી શકાય અને જે સમય હોય છે સમયથી પણ લોકો બચી શકશે. તો આપણી સાથે જે ચૂંટણીના અધિકારીઓ છે તે તમામ લોકો જોડાયા હતા અને જે ઈવીએમની સામગ્રી લઈ જતા હતા તે તમામ વસ્તુઓ આપણે ઇન્ડિયા ન્યૂઝે બતાવી છે. કેમેરા પર્સન રવિ એન્ડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત.